હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને હું છું આપનો દોસ્ત મહેશ જીરાવાલા. ફરીથી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 6 અને અમે લોકો રેડી થઈ ગયા છીએ, કેમ કે આજે સવારમાં વહેલા ટ્રેક માટે નીકળવાનું છે. તમે મારી પાછળનો નજારો જોઈ શકો છો, અત્યારનો કેટલો સરસ મજાનું વેધર છે. અને મારી આંખ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે ઉજાગરો બહુ જ થયો, કાલનો થાક લાગ્યો તો ઊંઘ પૂરી નથી થઈ, તો આંખો એકદમ સૂજી સોઈ ગઈ છે. હવે રેડી થઈ ગયા છીએ, તો ચલો હવે આપણે ફટાફટ અત્યારે નાસ્તો કરીએ. તો મિત્રો, આપણે સવારનો નાસ્તો ડન થઈ ગયો છે અને બધા ફટાફટ પાછળ બસમાં બેસી ગયા અને આપણે પણ બેસી જઈશું. એથી સૌથી પહેલાં ટેબલ પોઈન્ટ જવાનું છે અને ટેબલ પોઈન્ટ જઈને આપણે સૌથી પહેલો અત્યારનો ગવર્નર હિલનો ટ્રેક કરવાનો છે. આખું ગ્રુપ છે આપણું અને મસ્ત મજાનું પાછળ એકદમ ફોગી વાતાવરણ થઈ ગયું છે, તો આજે ટ્રેક કરવાની બહુ જ મજા આવશે. અને નીચેનો નજારો કંઈક આ રીતનો છે. अभी ट्रैक में भी मजा आएगा, ठीक है? देखते ट्रैक का नाम है गवर्नर हिल. क्या नाम है? गवर्नर हिल. तो वहाँ पर हम जाएंगे. अभी मेन बात ये, हमारा ट्रैक जो है वो गुजरात से स्टार्ट होगा और खत्म होगा महाराष्ट्र के अंदर, ठीक है? तो दोनों साइड खाई है, लेफ्ट और राइट दोनों साइड. तो थोड़ा संभाल के चलना है. आपके लेफ्ट साइड अगर गिरे तो ठीक है, तो मिल जाएंगे आप महाराष्ट्र के अंदर. राइट साइड अगर गिरे तो खत्म, ठीक है? हाँ, तो वो ध्यान रखना और अभी आराम से चलते रहना. सिंगल लाइन से, बीच में गैप मत रखना, ठीक है? चलो आ जाओ, सिंगल लाइन में आ जाओ. ચલો હવે ફટાફટ આપણે અહીંથી ટ્રેક ચાલુ કરીએ છીએ. ગવર્નર હિલ સેકન્ડ ડે નો સૌથી પહેલો ટ્રેક આપણો ટ્રેક ચાલુ થઈ ગયો છે. તમને બતાવું પાછળનો નજારો, આ રીતનો કંઈક છે. અત્યારે હજી તો આપણે સ્ટાર્ટઅપ જ કર્યું છે અને નીચેનો નજારો આવે એકદમ છે મસ્તનો ફૂગી. પાછળ પણ આ રીતનો કંઈક નજારો છે અત્યારે સવારનો અને આ સાઈડ જોઈએ તો એકદમ ફોગી ફોગી વાતાવરણ ફૂલ. મસ્ત મજાનો ટ્રેક આપણે શરૂઆત કરી અને એકદમ સુપર વેધર છે અત્યારે. તમે જોઈ શકો છો એકદમ ફોગી ફોગી ફૂલ વાતાવરણ છે, એકદમ મસ્ત ઠંડક છે. જો તમને પાછળ કઈ જ વસ્તુ દેખાશે નહીં. આ બધો આપણો ગ્રુપ છે જે અત્યારે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરે છે. વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે એવું લાગ્યું કે ના, ખરેખર પહેલી ટ્રીપ સુપર ટ્રીપ રહી છે. આખું ગ્રુપ એકદમ ખૂબ જ એન્જોય કરી રહ્યું છે. ₹50 જેટલો આપણો ટ્રેક કમ્પ્લીટ થઈ ગયો છે. આપણા સાહિલભાઈ છે ગ્રુપના મેન રિસ્પોન્સિબિલિટી તમને આપી છે ને. હા, આખી કંપની 21 જણનો ટૂર લઈને. સાહેબભાઈ મજા આવે ટૂરમાં અમારી સાથે? હે, તમારે કંઈ કેવું છે? અરે બહુ સારું લાગ્યું. આ બધા એકવાર કરવા જેવું છે લાઈફમાં. એકવાર આ ટ્રેકથી બહુ મજા આવશે, બધા એકવાર કરી લેજો. વેધર કેવું લાગ્યું આજનું? વેધર બહુ સારું છે, સીઝનમાં ઓર મજા આવશે. ચલો હજી આપણે બધાને જે ₹50 કવર કરાયું હજી આપણે લઈ જવાના છે, તો સ્પીડ કરાવીએ થોડીક. તો ફાઇનલી મિત્રો, આપણે ગવર્નર હિલ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ. આખું ગ્રુપ રેસ્ટ કરે છે, બધાને બહુ જ મજા આવી. થોડોક વરસાદ પણ આવ્યો અને એકદમ ફૂલ કહેવાય ને કે એન્જોય કર્યો. બધાએ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરીશું, આપણે પણ એક બે રીલ શૂટ કરી લઈએ અને ફરીથી પાછા આપણે અહીંયાથી રિટર્ન નીકળીશું થોડી વારમાં. તો ચલો ફટાફટ થોડાક ફોટોઝને વિડીયો ક્લિક કરીએ અને પછી પાછા મળીએ. કેવું રહ્યું સાપુતારા, મજા આવી?
ખાના ઇઝ ગુડ એન્ડ દેવભાઈ ઇન્સ્ટ્રક્ટર ઇઝ ટુ ગુડ. યાગી ટેન્ટ ફેસિલિટી બેસ્ટ હૈ, આપકો બહોત અચ્છા સ્લીપિંગ એક્સપીરિયન્સ મિલેગા ગાઈસ. ઓર ઇસ સીઝન મે આઓ, બારિશ હો ઉસસે પહેલે. યે ગાઈસ, થેન્ક યુ, થેન્ક યુ. એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગવર્નર હિલનો ટ્રેક કરીને આપણે પછી સીધા જ પહોંચી ગયા હતા પાછા આપણી કેમ્પ સાઇડ ઉપર બપોરનું લંચ કરવા. જમી લીધું અને ત્યાર પછી હવે પાછું અત્યારે સાઇડ વિઝિટ છે. 3:30 પાછી બસ નીકળશે, કેમ કે વાતાવરણ ને બધી વસ્તુ ચેન્જ થઈ ગઈ એટલે પછી આપણે આગળ વિડીયો બનાવ્યો નહોતો, એટલે પછી પાછો અત્યારે જમી કરીને મસ્ત ફ્રેશ થઈ ગયા. હવે ફરીથી આપણે પાછો વિડીયો બનાવીએ છીએ. એ વાતાવરણમાં અચાનક જ ચેન્જ આવી રાખે છે, કન્ટિન્યુ કોઈ ફિક્સ એક વાતાવરણ નથી કે ઠંડી છે કે ગરમી. વરસાદ દિવસે સવારે લાગ્યું કે થોડોક વરસાદ આવે છે, પણ ફોગી વાતાવરણ અત્યારે પાછો ફૂલ તડકો છે જે તમે જોઈ શકો છો. અને મારી પાછળ જે પોઈન્ટ દેખાય છે એ જગ્યાએ પેરાગ્લાઇડિંગની બધી વસ્તુ કરે છે. તો આપણે અત્યારે સાઇટ વિઝિટ માટે જઈએ ત્યારે આપણે જોઈએ સાપુતારાના અમુક જે વિઝિટ સ્થળો છે તે હું તમને બતાવું છું. મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ લેક વ્યૂ ગાર્ડન, અને ગાર્ડનની અંદર આપણે જેવા એન્ટર થયા તરત જ આપણે શિવાજી મળ્યા છે, જે અહીંયા ડાંગનું જે પ્રખ્યાત કહેવાય પાવરી, પાવરી ને શું કહેવાય, પાવરી, હા, જે પાવરી જે વગાડે છે. અને આપણે નાયક જે ભૂંગણ કહેતા એ ટાઈપ અહીંયા ડાંગમાં કંઈક પાવરી કહેવાય છે, જે શિવાજી શનિવાર અને રવિવાર બે દિવસ અહીંયા આવે છે. જો તમે અહીંયા લેક વ્યૂ ગાર્ડન આવો છો અને તમારે પાવરીનો જો આનંદ લેવો હોય ને તો શિવાજીની એકવાર પાવરી વગાડજો. શિવાજી કોઈ પૈસા નથી માગતા, પણ તમને પાવરીનો ઘણો આનંદ થશે. જો તમને રાજી ખુશીથી તમે જે કંઈ પણ મેકશો તો એ શિવાજી સ્વીકારી લેશે. તો હું તમને શિવાજીની પાવરી હે ને સંભળાવું, તમે જો સાંભળો કઈ રીતની પાવરી હોય. હવે આપણે પાછા અંદર એન્ટર થઈ ગયા છીએ. સરસ મજાનો બ્રિજ છે, તમે મારી પાછળ જોઈ શકો છો. અને આ સાઈડ છે ગાર્ડન. અહીંયા લોકો નૌકા વિહારને બધી વસ્તુ બોટિંગને કરે છે, અને બોટિંગને બધું કરવા માટે સામે આપણે જવું પડે છે. બોટિંગની પ્રાઇઝ આમ તો કંઈ ફિક્સ છે નહીં, સિઝન પ્રમાણે આ લોકો પ્રાઇઝ લેતા હોય છે. જો તમને બોટિંગ કરવાની ઈચ્છા હોય તો તમે લેકવ્યૂ ગાર્ડન આવો તો તમે બોટિંગ કરી શકો છો. આપણે બોટિંગની મજા માણી, બોટિંગની મજા માણ્યા બાદ આપણે નીકળી ગયા સાપુતારા માર્કેટની અંદર. સાપુતારા માર્કેટ ફર્યા અને ત્યાર પછી ત્યાંથી આપણે ગ્રુપ સાથે ફરીથી કેમ્પ સાઇડ ઉપર રિટર્ન થઈ ગયા. સાંજનું જમવાનું કર્યું, જમીન પાછા બધા જ મિત્રો ગરબે રમ્યા. ગરબે રમીને બધા પોતપોતાના ટેન્ટમાં જઈને સૂઈ ગયા. ટેકનિકલ કારણસર આપણી અમુક ફૂટેજો અવેલેબલ નહોતી, એના માટે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને જો ચેનલ ઉપર ન હશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.